હળવદ પંથકમાં સરકારી અનાજનો જથ્થો બારોબાર પક કરી જતો હોવાથી અનેકવાર ફરિયાદો ઉઠવા પામી હતી, ત્યારે ગતકાલે હળવદ પોલીસ દ્વારા સિરોઈ ગામ નજીક 4 CNG રિક્ષામાં ઘઉં, ચોખા અને તુવેરદાળ સાથે 4 આરોપીને ઝડપી લઈ ગુનો નોંધાવ્યો છે, ત્યારે સરકારી અનાજનો જથ્થો ક્યાંથી ક્યાં લાવ્યા અને ક્યાં આપવાનો હતો તે સહિત તપાસ હાથ ધરી છે. બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ગત રોજ હળવદ પોલીસ તાલુકાના સિરોઈ ગામ નજીક પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ત્યાંથી 4 CNG રિક્ષા શંકાસ્પદ રીતે અનાજની ભરેલી પસાર થતાં પોલીસ દ્વારા તેને અટકાવી તપાસ કરતા ઘઉં, ચોખા અને તુવેરદાળ હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસ દ્વારા અનાજના બિલ માંગતા આ અનાજનો જથ્થો સરકારી અનાજ હોવાનું ખુલવા પામતા પોલીસ દ્વારા ચારેય આરોપીઓને હળવદ પોલીસ મથકે લઈ આવી ગુનો નોંધી રૂપિયા 4,58,000નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી બળદેવભાઈ, રાજુભાઈ, મનુભાઈ, મુરજીભાઈને ઝડપી લઈ આ સરકારી અનાજનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે. મહેન્દ્ર મારુ, ZSTV હળવદ.